કાઠીઓ ભગવાન પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેટલા ગ્રંથ છે તે સર્વે ગ્રંથોને સાંભળીને કેટલાક જે જીવ છે તે ગ્રંથોને ધર્મ અર્થને કામ પર જાણે છે, પછી એમ જાણીને પોતે પણ ધર્મ અર્થને કામ તેને જ અર્થે યજ્ઞ વ્રત આદિ શુભ કર્મ કરે છે, પછી તે કર્મનું ફળ દેવલોક અથવા બ્રહ્મલોક અથવા મૃત્યુલોક તેને વિશે ભોગવીને પછી ત્યાંથી પડે છે ને નરક ચોરાસીમાં જાય છે, માટે જે જીવ ધર્મ અર્થને કામને વિશે પ્રીતિ રાખીને જે જે સુકૃત કરે છે તે સર્વે સાત્વિકી રાજસી ને તામસી થાય છે ને તે કર્મનું ફળ સ્વર્ગ મૃત્યુને પાતાળ એ ત્રણ લોકમાં રહીને ભોગવાય છે, પણ ગુણાતીત જે ભગવાનનું ધામ તેને પામે નહીં, અને જ્યારે મોક્ષ ન થાય ત્યારે જન્મ મરણ અને નરકનું દુઃખ તે મટે નહીં, અને જો ધર્મ અર્થને કામ સંબંધી જે ફળની ઈચ્છા તેનો ત્યાગ કરીને તેના તે શુભ કર્મ જો ભગવાનની પ્રસન્નતાને અર્થે આનંદ નથી આવતો, ભક્તિ નથી, એટલે આવી ભક્તિ તો આનંદ ના આવે, હું સુખનું વ્યાજ કરતો પચીસ ટકા તો એવા આવે છે કે આનંદ ચહેરા જોવાનો નથી, બાકીના 25% છે પોતાને જ્ઞાની સમજ સમજ્યા વગર, બીજા 25 છે એનો વ્યવહાર બી બહુ છે, આપણે રોજ કામ કરીએ છીએ, 75% તો આવો થઈ ગયા, ગુમ ગુમ આનંદ જ નથી, સ્વામિનારાયણ ભક્તિ રેઠ માણી લીધી, આવું નહીં કરીએ તો ક્યાંક ધામમાં નહીં ચડી જાય, ક્યાંક દ્રોહ થઈ જશે, ક્યાંક દુઃખી થઈ જશે, આગલા જન્મ નહીં આ જન્મ ની વાત, એટલે 75% આ નીકળી ગયા, બાકી 25 એ આવતા જ નથી, મોટા છે પૂર્વે વાત કરી એ જ ભાવ છે, માટે વાર્તા છે તે સુધી અટપટી છે તે જો પૂરી સમજાણી ન હોય તો ભગવાનના ભક્ત હોય તેનો પણ સર્વ અજ્ઞાની જીવના સરખો દેહનો વ્યવહાર જોઈને તે ભગવાનના ભક્તનો અવગુણ લે છે. ભરતભાઈ મહારાજ ની માનસી ફળ હલાવતા લાવતા માનસી કરતા ખેડૂત હતા, ઓલાને એમ થયું કે બીજા બધા સાથી છે એમાં ભરતભાઈ બેઠા હતા, ફળ લોકો મારો પડે શું જાણવો, ધડ ભડકા પડે હાથમાં દહી હતું માનસીમાં ધરાવતા હતા, ઢોળાઈ ગયું પ્રત્યક્ષ થયું, જેની પેટે બધા જ ન જોવાય, બીજી બાપા વાડીમાં સુતા હતા
આપણે નખા ઉતારા જોઈ ગયા, ઘણા દર્શન કરવા ગયા. બાપા ક્યાં કર્યું? બાપો એ શું પાંચ પાંચ જણા તો ઘણી ખમ્મા ઘણી ખમ્મા એવું બોલે તો એવા આવે ને આવીને શાંતિ બેસી ગયા. કારણ કે માયા ની અંદર એને રસ નો, એટલે માયા કઈ પણ વાત ક્રિયામાં તો ઘણો ભેદ છે. કેમ કે વિમુખ જે જે ક્રિયા કરે છે તે પોતાની ઇન્દ્રિયોને લાળ લડાવવાને અર્થે કરે છે, ને ભગવાન નો ભક્ત જે જે ક્રિયા કરે છે તે તો કેવળ ભગવાન ને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે. માટે હરિજનની જે સર્વે ક્રિયા તે તો ભક્તિરૂપ છે, અને જે ભક્તિ છે તે તો નિષ્કર્મ, જે જ્ઞાન નિષ્કર્મ, જ્ઞાનમાં જ કર્મ નથી લાગતું, બાકી બધામાં લાગે. ભક્તિને નિષ્કર્મ જ્ઞાન કીધું શાસ્ત્રમાં. ભક્તિ કરવાથી કર્મ નથી લાગતું. પોતા જેવા સંસાર આપણે આરતી ઉતારતો હોય, બાપા આરતી ઉતારતો હોય, ખરો કરે આપણા તરફ ગમે એવું બોલું હમણાં બધું ભરાય જાય. કોઈને પોતાનું સાંભળવું નથી એટલે આસ્તે આસ્તે કરતા જાય, આસ્તા જાય. કોઈ પણ જાતિ માં સો બ્રાહ્મણો હતા, શું કરતા હતા? અગ્નિહોત્રી હતા, અખંડ એના આંગણ માં અગ્નિ પ્રગટ કર્યા હતા, કાયમ વેદ ની ઉંચાવું હતું. રાજા બોલાયો, તમે બધા અગ્નિહોત્રી છો, યજ્ઞ રોજ કરો છો, મારે તમને બધાને કઈક આપવું છે, માટે અહીં મારી જે જગ્યા છે સારામાં સારી, તો બધા જાઓ, જેટલી જોઈએ તે જમીન લઈ, તમે જેટલી વાર બાંધશો એટલી તમારી. છ મહિના
અગ્નિહોત્રી બધા પેડા રહ્યા હારો જલ્દી લીધું એમ એને અગ્નિહોત્રી હતા ને અખંડ અગ્નિ ની સેવા કરી એમાં રાજા રાજી ખૂબ જગ્યા દે ગયા બધા બીજા વાળ બાંધવા કોઈ એક એકર માં કોઈ બે એકર માં કોઈ ચાર એકર માં એવી સ્થિતિ છ મહિને રાજા પાછો ગયો સરસ લીધું છે કેટલા કેની મોટી થાય હવે જો હું પાછો છ મહિને આવીશ હજી તમારે જોતું એટલું લઈ લો પછી ન કહેતા એટલી બે માઇલ માં જોતું બે માઇલ માં લઈ લઉં મોટું સરોવર કે નદી પહાડ પ્રાઇમ એરિયા જોયું તો બધા મોટી દિવાલો કરી નાખી કોઈ બે માઇલ માં કોઈ ત્રણ માઇલ માં કોઈ માઇલ માં જેટલી જેટલી સગવડ હતી એ પ્રમાણે કરી નાખી રાજા ગયા તમારામાં વધારે માં વધારે કેના પાસે સૌથી મોટી એને હું રાજગોર કરું એનેથી ચાલુ કરું એક જણ હતો ચીતરે આ લોકો બ્રાહ્મણ પેલા બધે તો પંડિતો હતા ચીતરે હાલ વધારે વધારે મારા પાસે છે વધારે વિચાર પડી ગયો અને વાળે નથી બાંધી અમે તો પાકા ચણતર કરી લીધા અને વાળે આ પાછું કે વધારે વધારે મારા પાસે કેમ બતાવશે નક્કી કેમ કરશે આ વધારે જગ્યાએ રાજે કે હાલો બતાડો તે ગયા બધું બેઠો હતો ત્યાં બતાડ્યા મારા વાળે જ નથી ક્યાંય બધી મારી છે આ જ્ઞાન ઓલું જ્ઞાન બે બે મીટર ચાર મીટર કઈ ભક્તિ એને નિષ્કર્મ જ્ઞાન કહે લાગશે બધાને તો શું કરવું વાત આ જ કરવાની છે કઈ સમજ ન પડી વાર્તામાં બધાને રસ પડી ગયો બ્રાહ્મણ કેને મળી એનો હું રસ એ રહી ગયો જીવની વૃત્તિ જેવી છે ને હવે શું આગળ આવે નિષ્કર્મ જે જ્ઞાન જેનાથી કર્મ નથી લાગતું બધા વાળ ચડી કર્મ કર્યું લાગ્યું અને કઈ કર્યું જ નહીં નિષ્કર્મ કેવો સરસ ઉત્તર આપ્યો મારે વાળ જ નથી કે આ બધું મારું જ છે આવી ભક્તિ હોય એને નિષ્કર્મ જ્ઞાન બધી ભક્તિ કરી નિષ્કર્મ જ્ઞાન નહીં ભગવાન બચશો તો સુખી થશો એટલે સુખી થવા માટે જઈને ભગવાન બજે નિષ્કર્મ જ્ઞાન નથી લાગે શ્લોક નો અર્થ એમ છે જે ભગવાન નો ભક્ત હોય તે ભગવાન ની પ્રસન્નતા ને અર્થે જે જે કર્મ કરે છે તે કર્મ ને વિશે અકર્મ જે જ્ઞાન તે જે દેખે છે અને વિમુખ હોય તે નિવૃત્તિ માર્ગ પકડીને અકર્મપણે રહેતો હોય તો પણ તેને કર્મમાં બુડ્યો છે જેમ દેખે છે તે દેખનારો સર્વ મનુષ્યને વિશે બુદ્ધિમાન છે આવો દેખી શકે એ બધાનો બુદ્ધિમાન
જ્ઞાની છે તથા તે યુક્ત છે, કેતા મોક્ષ ને યોગ્ય છે અને કેતા સર્વ કર્મ નો કરનારો છે, માટે ભગવાનની આજ્ઞા કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનના ભક્ત જે જે કર્મ કરે છે તેનો કોઈ રીતે અવગુણ જો લે તો તેના હૃદયને વિશે કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે છે. ઇતિ વચના મૃતમ આવી તે ઝઘડા મધ્ય પ્રકરણનું 11મું વચનામૃત.